જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આ વિડીયોમાં આપણે એક એવા બાળકની કથા સાંભળશું જે પોતાના જીવનકાળને પૂર્ણ કર્યા પહેલાં જ, એટલે કે મર્યા પહેલાં જ યમલોકમાં પહોંચી ગયો હતો, જે આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી. આ બાળક છે નચિકેતા. તો આજના આ વિડીયોમાં નચિકેતાની ખૂબ જ સુંદર વાર્તા સાંભળશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. સતયુગની આ વાત છે. એક ઋષિ હતા, તેનું નામ હતું વાલસરા. તે ખૂબ મોટા વિદ્વાન અને ચરિત્રવાન ઋષિ હતા. તેને એક પુત્ર હતો, તેનું નામ હતું નચિકેતા. નચિકેતા બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિશાળી, ક્યારેય કોઈની વાતે દોરાઈ નહીં. બાળપણથી જ અનેક ગ્રંથોનો અભ્યાસ કરતો, સાચી વાત માટે ગમે તેની સાથે ઝઘડી પડતો. તેને ખોટું લગારે ગમે નહીં, તે હંમેશા નીતિ અને ન્યાયની પડખે ઊભો રહેતો. એકવાર તેના પિતાજીએ યજ્ઞ કર્યો. યજ્ઞ નિમિત્તે તેમણે બ્રાહ્મણોને બોલાવ્યા. યજ્ઞની પૂર્ણાહુતિ વખતે તેમણે ગાયોનું દાન કર્યું, પરંતુ આ બધી ગાયો વસુકી ગયેલી અને ઘરડી હતી. આ જોઈ પુત્ર નચિકેતાને ખૂબ દુઃખ થયું. ઘરડી અને દુબળી ગાયો દાનમાં આપી દેવી એ તો દંભ જ કહેવાય, આને સાચું દાન તો કહેવાય જ નહીં. નચિકેતા બાળ હૃદયને આઘાત લાગ્યો. તે પહોંચ્યો પોતાના પિતાની પાસે અને કહ્યું, પિતાજી, આ ઘરડી અને લૂલી લંગડી ગાયો તમે દાનમાં આપીને મોટો અધર્મ કર્યો છે. એના કરતાં મને જ દાનમાં આપી દેવો હતો, હું તો બ્રાહ્મણોને કંઈક કામમાં તો આવત. પિતા ગુસ્સાથી સમસમી ગયા. તેણે ક્રોધના આવેશમાં આવીને કહ્યું, જા, આજથી તને હું મૃત્યુના દેવ યમદેવને દાનમાં અર્પણ કરું છું. પિતાજી આટલા બધા ગુસ્સે થશે એવું તો તેણે વિચાર્યું પણ ન હતું. તેણે તો માત્ર સાચી હકીકત તરફ પિતાશ્રીનું ધ્યાન દોર્યું હતું. તેમણે તો તેમણે મૃત્યુના દેવને શરણે ધરી દીધો. નચિકેતા સત્યપ્રેમી તો હતો જ, પણ સાથે આજ્ઞાકિત પણ હતો. તેણે વિચાર્યું કે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હવે મારે અહીં રહીને જીવવાનો કોઈ અધિકાર નથી, હું તો મૃત્યુને અર્પણ થયેલો છું. મારે તો યમદેવની પાસે જ જવું જોઈએ. એક પણ ઘડીનો વિચાર કર્યા વિના તે મૃત્યુને ભેટવા યમના દ્વારે આવીને ઉભો રહ્યો. યમદેવતાના દ્વારપાળોએ તેને રોક્યો અને અહીં આવવાનું કારણ પૂછ્યું. તેમણે કહ્યું, મારે યમદેવતાને મળવું છે. યમદેવતા ઘરે ન હતા. દ્વારપાળોએ તેને ઘરે પાછા જવા વિનંતી કરી, પરંતુ એમ પાછો જાય તો નચિકેતા શાનો? તે સતત 3 દિવસ સુધી ભૂખ્યો તરસ્યો યમરાજના દ્વારે ઊભો રહ્યો. 4થા દિવસે યમરાજ યમલોકમાં આવ્યા. તેમણે જોયું તો એક તેજસ્વી બાળક આંગણે આવીને ઊભો છે. 3 દિવસના ઉપવાસથી તેનું શરીર નિસ્તેજ બની ગયું છે. યમરાજ તેની સામે જોઈ જ રહ્યા. નચિકેતાએ કહ્યું, શું યમરાજ, તમે મને અંદર નહીં બોલાવો? આંગણે આવેલા અતિથિને આવકાર આપવો એ તો ધર્મ છે. હું 3 દિવસથી ભૂખ્યો તરસ્યો છું, મને પાણી પણ નહીં પીવડાવો. યમરાજે તેને અહીં આવવાનું કારણ પૂછ્યું. બાળક નચિકેતાએ કહ્યું, મારા પિતાએ મને તમારી પાસે મોકલ્યો છે, મને દાનમાં અર્પણ કરી દીધો છે, હવે હું તમારી પાસે જ રહીશ. યમરાજે તેના માથે હાથ ફેરવતા કહ્યું, બેટા, હજી તો તારી ઉંમર ઘણી નાની છે, છતાં પિતાની આજ્ઞા પાળવા માટે 3 દિવસથી તું અહીં ઊભો છે. તારા આ તપ અને ધર્મથી હું પ્રસન્ન થયો છું. તું મારી પાસે આવવાની જીદ છોડી દે, હું તને કહું તે 3 વરદાનનું વચન આપું છું. નચિકેતાએ કહ્યું, મને પહેલું વરદાન એ આપો કે હું જ્યારે અહીંથી પાછો ફરું ત્યારે મારા પિતાજી શાંત ચિત્તે મારું સ્વાગત કરે. મને બીજું વરદાન એ આપો કે જે વિદ્યા વડે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે તે અગ્નિ વિદ્યા મને પ્રાપ્ત થાય. અને ત્રીજું વરદાન એ આપો કે આત્મા એટલે શું અને તેનું રહસ્ય મને સમજાવો. નચિકેતાની બુદ્ધિ પ્રતિભાથી યમરાજ પ્રસન્ન થયા. તેમણે તથાસ્તુ કહીને બાળકને આશીર્વાદ આપ્યા. પહેલી માંગણી દ્વારા તેણે ચતુરાઈથી પોતાને ઘેર પાછા ફરવાનું અને પિતાને શાંત કરવાનું વચન માંગી લીધું. બીજા વરદાનમાં તેણે જીવનને ઉચ્ચ બનાવનારી અગ્નિવિદ્યા માંગી. યમરાજે કહ્યું, તું જે અગ્નિવિદ્યા માંગી રહ્યો છે તે હવે પછી નચિકેતા અગ્નિ તરીકે પ્રસિદ્ધ થશે. ત્રીજા વરદાનમાં તેણે આત્માનું જ્ઞાન અને મોક્ષ માંગ્યો હતો, જેના માટે ઋષિ મુનિઓ 1000 વર્ષોનું તપ કરે છે. યમરાજે તેને આ ત્રીજું વરદાન છોડી દેવા કહ્યું. તેના બદલામાં હાથી, ઘોડા, સોનું
પૃથ્વીનું રાજ્ય અને અખંડ વૈભવ આપવાની તૈયારી દર્શાવી. પણ નચિકેતા ટસનો મસ થયો નહીં. તેણે કહ્યું, મારે આ ક્ષણિક દુન્વયી સુખ જોઈતું નથી, મારે તો અખંડ સુખ જોઈએ છે, જે આત્માના સુખ દ્વારા પ્રાપ્ત થાય છે. છેવટે યમરાજે તેને પ્રસન્ન થઈ આત્માનું જ્ઞાન આપ્યું અને કહ્યું, મન ખૂબ ચંચળ છે, તે સહેલાઈથી ચલિત થઈ જાય છે, માટે દરેક વસ્તુનો બુદ્ધિપૂર્વક વિચાર કરવો. મનના ઘોડાને બુદ્ધિના ચાબુક વડે કાબૂમાં રાખવો. સાચી બુદ્ધિ વડે જ આત્માનું જ્ઞાન થાય છે અને આત્માના જ્ઞાન દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જગતમાં સર્વશ્રેષ્ઠ પરમાત્મા જ છે, પરંતુ તેને પામવાનો માર્ગ કઠિન છે. આજે તું તે જ્ઞાન મેળવવા હકદાર બન્યો છે. બાળક નચિકેતાના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. જ્ઞાની બાળક યમલોકના દ્વારેથી સહેદે ધરતી પર પાછો આવ્યો. ઘરે પહોંચતા જ પિતાજીએ તેનું ઉમકડાભેર સ્વાગત કર્યું અને પોતાની ભૂલ બદલ પસ્તાવો વ્યક્ત કર્યો. આ બાળક મોટો થઈ મહાજ્ઞાની નચિકેતા તરીકે પ્રસિદ્ધ થયો. આમ નચિકેતાએ બાળ અવસ્થામાં જ બ્રહ્મ જ્ઞાન સિદ્ધ કરી લીધું. મિત્રો, નચિકેતાની આ કથાનો ઉલ્લેખ કઠોપનિષદમાં કરેલો છે, જેનું સુંદર વર્ણન આ વિડીયોમાં આપણે સાંભળ્યું. બાળક એ કુમળો છોડ છે. તેને નાનપણથી જ સારા વિચારો, સારી વાણી, સારું વર્તન આપશો એટલું જ તે મહાજ્ઞાની અને તપસ્વી બનશે. બાળકોમાં સંસ્કારનું સિંચન તેમના ઘરમાંથી જ થતું હોય છે. આથી હંમેશા આ ઘરમાં સારા વિચારો, સારી વાતો, ભગવાનની કથા વગેરે કરતા રહેવું જોઈએ. બાળકોને નાનપણથી જ ક્યારેય ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં, કોઈની સાથે દ્વેષ, ઈર્ષ્યા વગેરે કરવું નહીં, તેવા સંસ્કારો અને સમજણ આપવી જોઈએ. વડીલો દ્વારા એક વાક્ય આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ કે જુવાનીમાં રડેલું અને પ્રભાતમાં દળેલું આપત્તિમાં કામ લાગે છે. આપણે આ ઉપદેશને કેવળ ધન સાથે સાંકળીએ છીએ. જુવાનીમાં જેટલી મહેનત થાય એટલી કરી ધન એકઠું કરીએ તો ગઢપણ સુખેથી વીતે. બીજી બાજુ જોઈએ તો જુવાનીમાં જેટલું ભગવત સ્મરણ કર્યું હોય તો ગઢપણમાં સુખ પ્રાપ્ત થાય છે. કારણ કે કોણે જાણ્યું છે ગઢપણમાં શરીર સારું રહે કે ન રહે. નચિકેતાએ તેમની બાળ અવસ્થામાં જ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. આ કથા પરથી આપણને એવો સાર મળે છે કે બાળકને નાનપણથી જ સારા વિચારો, સારા સંસ્કાર આપવા જોઈએ. નચિકેતા તેમના સંસ્કારથી આપણી સંસ્કૃતિનું રત્ન બની ગયું. એવી જ રીતે આપણું બાળક આપણા સમાજ, આપણા કુટુંબનું રત્ન બને એ માટે હંમેશા સારા વિચારો અને સારા સંસ્કારો જરૂર આપવા. મિત્રો, નચિકેતાની સુંદર આ કથા સાંભળ્યા પછી તમારા બાળકને પણ આ કથા જરૂરથી સંભળાવજો. આ કથા સાંભળ્યા બાદ તમારા બાળકમાં એક આત્મવિશ્વાસ અને સંસ્કારની ભાવના જરૂર આવશે, એ વાતમાં કોઈ સંદેહ નથી. જો તમારા ઘરમાં કે આજુબાજુ કોઈ સગર્ભા સ્ત્રી, બહેન કે માતા છે તો તેમને પણ આ કથા સાંભળવાનું જરૂર કહેજો. તેના ગર્ભમાં રહેલા બાળકમાં સંસ્કાર અને આત્મવિશ્વાસ જરૂરથી આવશે, એ વાતમાં કોઈ શંકા નથી. તો મિત્રો, આજના આ વિડીયોમાં નચિકેતાની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.